નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય નો ચેપ્ટર નંબર દસ બીજ ગણિત પદાવલીની સ્વઅધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો આ સિવાય અગાઉ સેમ ટુના તમામ ચેપ્ટર જે છે એની વિડીયોની લિંક એ તમને અમારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી રહે બરાબર તો એમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું ફોર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ વાય ના પદ અહીંયા આપણને પદની વાત કરેલી છે તો ફોર એક્સવેર અને ત્રણ વાય એના સહગુણક તો અહીંયા આપણને એક્સ નો સહગુણક કીધો તો એક્સ સિવાય જે આપણને દેખાય કે માઇનસ નવ વાય સ્કવેર ઝેડ એ આપણો અહીંયા આન્સર થશે ત્રીજું નીચે આપેલ પદાવલીમાં સજાતીય પદ કયું છે તો અહીંયા વાય નો વર્ગ છે અહીંયા એક્સ નો વર્ગ એટલે આ વિજાતીય પદ છે અહીંયા એક્સ વાય ઝેડ નો વર્ગ એક્સ વાય ઝેડ નો વર્ગ તો આ સજાતીય પદ છે આપણો આન્સર આવશે આ એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર એટલે આ પણ નહીં આવે અહીંયા ઝેડ નો વર્ગ અહીંયા એક્સ નો વર્ગ એટલે આ નહીં આવે

અને પ્લસ ટુ એક્સ વાય એ અહીંયા આપણા સજાતીય પદ જે છે એ થશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય સ્કવેર ના અવયવ તો માઇનસ એક ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય આના અવયવ મળશે એવી જ રીતે છઠ્ઠા પ્રશ્નમાં માઇનસ પાંચ એક્સ સ્ક્વેર વાય સ્કવેર ઝેડ એટલે માઇનસ પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય 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 ગુણ્યા ગુણ્યા ત્યારબાદ સાતમો પ્રશ્ન ના પાંચ ગણા એટલે પાંચ વાય અને એક્સ માંથી બાદ કરવા એટલે એક્સ માઇનસ પાંચ વાય આઠમો પ્રશ્ન જો એક્સ બરાબર એક હોય તો ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રણ ની કિંમત શી મળે તો અહીંયા જે છે એ ત્રણ એક્સની જગ્યાએ એકનો વર્ગ માઇનસ પાંચ એક્સની જગ્યાએ એક વત્તા ત્રણ તો અહીંયા એકનો વર્ગ એક ત્રણ એકુ ત્રણ માઇનસ પાંચ એકુ પાંચ વત્તા ત્રણ ને ત્રણ છ એટલે છ માઇનસ પાંચ એટલે આન્સર આવશે પ્લસ વન તો અહીંયા આપણો ઓપ્શન એ નવમો પ્રશ્ન ત્રેવીસ

આપણને સજાતીય પદ પૂછેલું છે બાદ બાકી પૂછેલી નથી દસમો પ્રશ્ન મીટર મીટર લંબાઈ ધરાવતા કેટલા સ્કાફ સ્કાફ બને તો જે છે એ બનશે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરવાની છે એક પદીમાં કુલ પદ ની સંખ્યા એક જ હોય ત્યારબાદ ત્રણ એનો વર્ગ બી અને માઇનસ સાત બી એ સ્કવેર એ સજાતીય પદ છે અહીંયા પણ એનો વર્ગ છે અહીંયા પણ એનો વર્ગ છે બી ની એક ઘાત બી ની એક ઘાત એટલે સજાતીય પદ છે ત્યારબાદ માઇનસ પાંચ એ નો વર્ગ બી અને માઇનસ પાંચ બી નો વર્ગ એ તો આ વિજાતીય પદ મળશે ચૌદમું પંચાવન કિલોમીટર કલાકની ઝડપથી જતી કાર વાય કલાકના અંતે કેટલું અંતર કાપે તો કે પંચાવન ગુણ્યા વાય એટલે પંચાવન વાય પંદરમુ x plus y plus z પદાવલી એ એક પણ નથી અને દ્રી પણ નથી તો અહીંયા આન્સર ત્રી આવે કે ત્રી છે પણ આપણને શું નથી એમ પૂછ્યું છે એટલે દ્રી પણ નથી ત્યારબાદ સોળમા પ્રશ્નમાં minus a minus b minus c જે પદાવલી છે એમાં એક્સવેર ના સહગુણક શું છે એને આપણે જણાવવાનું છે તો અહીંયા એક્સક્વેર નો સહગુણક આગળ ગુણાકારમાં એક અહીંયા બીજામાં ગુણાકારમાં જે છે આગળ માઇનસ બે ત્યારબાદ ત્રીજામાં ગુણાકારમાં ત્રણ પ્લસ ત્રણ એટલે એમાં ત્રણ પ્રશ્નમાં એમાં આપણે સહગુણક આકડાકીય સહગુણક લખવાનો છે તો અહીંયા ગુણાકારમાં એક છે એટલે આકડાકીય સહગુણક એક બીજામાં પણ એક ત્રીજામાં જે છે આકડાકીય સહગુણક માઇનસ ત્રણ

તો અહીંયા નવ દુ અઢાર અને ચાર તેરી બાર એટલે અહીંયા આન્સર થયો ત્રીસ તો માટે એ બરાબર જે છે ત્રણ આવે અને બી બરાબર જે છે અહીંયા આપણને બે મળે ત્યારબાદ આપણે નીચેના વિધાનો બીજ ગણિતીય પદાવલી સ્વરૂપમાં લખવાના તે એક પદી દ્વિપદી કે ત્રિપદી છે એ આપણે જણાવવાનું છે તો અહીંયા પહેલું કે એસ ના ઘન ને ટી ના ઘન માંથી બાદ કરતા એટલે ટી નો ઘન માઇનસ એસ નો ઘન તો આ દ્વિપદી છે બીજું એક્સ બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું નું ક્ષેત્રફળ એટલે બાજુ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ અહીંયા એકપદી પદી ત્રીજું એક્સ ના વર્ગ નો ઝેડ ના ઘન સાથે સરવાળો કરતા એટલે એક્સ નો વર્ગ વત્તા ઝેડ નો ઘન દ્વિપદી ચોથું એ ને બી સાથે ગુણો બી ને સી સાથે ગુણો સી ને એ સાથે ગુણો તથા તેમનો સરવાળો કરો એટલે ને સાથે સરવાળો એટલે કે એ બી વત્તા બીસી વત્તા એસી અને અહીંયા ત્રણ પદ છે એટલે કે ત્રિપદી ત્યારબાદ આપણે પાંચમા પ્રશ્નની અંદર એ બરાબર એક અને બી બરાબર માઇનસ બે લઈને પદાવલીની કિંમત મેળવવાની છે તો અહીંયા એનો વર્ગ એટલે એકનો વર્ગ એટલે પ્લસ માઇનસ માઇનસ ત્રણ 2 છ એક ને ચાર પાંચ પાંચ માંથી છ જાય તો પદાવલી ની કિંમત માઇનસ એક મળે ત્યારબાદ એનો ઘન એટલે એકનો ઘન એકનો વર્ગ ગુણ્યા માઇનસ બે વત્તા એક ગુણ્યા માઇનસ બે નો વર્ગ વત્તા માઇનસ બે નો ઘન તો અહીંયા એક નો ઘન એકનો વર્ગ એક એક ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ બે માઇનસ બે નો વર્ગ ચાર ચાર ગુણ્યા એક એટલે પ્લસ ચાર વત્તા માઇનસ બે નો ઘન એટલે માઇનસ આઠ તો અહીંયા આપણે પ્લસ નો સરવાળો કરીએ એટલે કે પ્લસ વન અને પ્લસ ફોર એટલે પ્લસ ફાઈવ માઇનસ બે માઇનસ આઠ કે એમ બરાબર એક અને એન બરાબર માઇનસ એક અને પી બરાબર માઇનસ બે લઈ પદાવલીની કિંમત મેળવું એમનો ઘન એકનો ઘન વત્તા એનનો ઘન એટલે માઇનસ એકનો ઘન માઇનસ બે નો ઘન માઇનસ ત્રણ ગુણ્યા એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક માઇનસ આઠ હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ પણ પ્લસની સાથે માઇનસ એટલે માઇનસ અને ત્રણ દુ છ તો માઇનસ નો સરવાળો કરીએ આઠ ને છ ચૌદ ને એક પંદર એક માંથી પંદર જાય તો માઇનસ ચૌદ વિદ્યાર્થી મિત્રો આ આપણે ધોરણ વિષય ચેપ્ટર નંબર બીજ ગણિતીય અહીંયા સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ